સુરત શહેરમાં આવેલા અડાજણ વિસ્તારના ડીમાર્ટ સુપર સ્ટોરની સામે બુધવારની સાંજે એક બિલ્ડિંગના દાદરનો હિસ્સો ધડાકે ભાર પડી જતા ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ ન હતી. ફાયર વિભાગના સૂત્રોએ ઘટના અંગેની માહિતી આપતા જણાવ્યું કે બુધવારે સાંજે 7 વાગ્યે નરસામાં અડાજણ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ સુપર સ્ટોરની સામે આવેલા કૃષ્ણા બિલ્ડિંગના નંબર 5માં જર્જરિત દાદરનો એક હિસ્સો અચાનક તૂટી પડવાની ઘટના બની હતી. આ જાણકારી ફાયર વિભાગના સ્થાનિકોને કરી. ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચી જઈને કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાઈ ગયો હતો. જો કે ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાની નોંધાઈ ન હતી. દાદરના હિસ્સો ધડાકે સાથે તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. અડાણા વિસ્તારમાં ડી માર્ટની સામે ક્રિષ્ના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના આ જે બિલ્ડિંગ છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ અને 4 માળનું બિલ્ડિંગ છે. દરેક ફ્લોર પર 4 એમ કે 16 યુનિટ જ છે. એના સેકન્ડ ફ્લોરના જે દાદરના જે લેન્ડિંગવાળો ભાગ છે તે પડી ગયો, જેને કારણે 2 મહિલા જે 50 પ્લસના છે જેમને ઇન્જરી થઈ છે અને 27 વર્ષના એક વૈભવીબેન તેમને પણ હાથમાં અને એમાં ટાંકા આવ્યા છે. બિલ્ડિંગ જર્જરિત હતું. મહાનગરપાલિકાએ નોટિસ આપેલી હતી. વખતો વખત એ લોકોને સૂચના આપી તેમ છતાં એ લોકો દ્વારા ખાલી કરવામાં નહીં આવ્યું હતું, પરંતુ આ ઘટના બની છે એ તાત્કાલિક અસરથી આ બિલ્ડિંગને ખાલી કરવામાં આવ્યું છે અને સીલ કરવામાં આવ્યું છે. ગેસની અને ઇલેક્ટ્રિકની સપ્લાયો બંધ કરી દેવામાં આવ્યા છે. બિલ્ડિંગ સીલ કર્યું છે. એમના જે અહીંયા રહેવાવાળા જે વ્યક્તિઓ હતા જે લોકો આમ પોતાની રીતે વ્યવસ્થા કરી છે, તેમ છતાં જેને તકલીફ હતી કારણ કે સાંજનો મોડો સમય છે, તો આપણે સ્કૂલમાં એ લોકોને 1-2 દિવસ માટે વ્યવસ્થા આપીએ છીએ જેથી એ લોકો પોતાનો 1-2 દિવસ વ્યવસ્થા કરી લે. દિમતની સામે આવેલા ક્રિષ્ના કોઓપરેટિવ સોસાયટીની અંદર એક ફ્લેટ જે જર્જરિત થયેલો છે એમાં સ્લેબ તૂટી પડ્યો છે અને સદનસીબે કોઈ એવી મોટી જાનહાનિ થઈ નથી. અનેક બહેનોને અને ભાઈઓને, 2 બહેનો છે અને 1 ભાઈ છે, એને નાની મોટી ઈજા થઈ છે, પરંતુ બહુ એવી કંઈક સિરિયસ ઈજા થઈ નથી, એટલું સારું છે. પરંતુ વારંવાર નોટિસ આપી છે અને આજે બી આ મકાનને ખાલી કરાવીને સીલ કરાવી દઈએ છે જેથી એ લોકો રિપેરિંગ કરાવે તો રિપેરિંગ કરાવે અને રહેવાલાયક બનાવીને પછી જ એ લોકોને ફરી રહેવાની છૂટ આપવામાં આવશે. અને એ લોકોને રહેવાની બસ સાહેબ જે વાત કરી તો રહેવાની વ્યવસ્થા બી સ્કૂલમાં કામચલાઉ માટે 4-5 દિવસ માટે કરવામાં આવશે અને શક્ય તો જમવાની વ્યવસ્થા કરાવી દઈશું. ત્યાં સુધીમાં એ લોકો પાછા સ્ટેબલ થઈ જાય અને બીજે રહેવાની વ્યવસ્થા કરે ત્યાં સુધીની સુવિધા કોર્પોરેશન તરફથી કરવામાં આવશે. આપ આ વિસ્તારના કોર્પોરેટર છો, કઈ કઈ પગલાં લીધા હતા તમે? સર મતે આ જે જર્જરિત મિલકત છે એના, હા, જે તે વખતે નોટિસ આપેલી જ છે, વારંવાર નોટિસ આપી છે.